સુબીર તાલુકાના બરપીડા ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કિચન ગાર્ડન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ડાંગરે સ્વ દિવાળીબેન ઉકાભાઈ પટેલ સાર્વજનિક ટ્રસ્ટ બારડોલીના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પડીપાડા ગામ ખાતે માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર સી કે ટીમડિયાના માર્ગદર્શન હેઠળ કિચન ગાર્ડન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડૉક્ટર સી કે ટીમડિયા દ્વારા સેન્દ્રીય ખેતી પદ્ધતિથી કિચન ગાર્ડન તથા ડાંગ જેવા પાણીની અછતવાળા વિસ્તારમાં માટલા પેત પદ્ધતિ અપનાવવાનો ખેડૂત ભાઈઓ અને બહેનોને અનુરોધ કરવામાં આવ્યો હતો. ડૉક્ટર ઠાકોરભાઈ નાયક નિવૃત્ત પ્રાધ્યાપક અને પત્રકાર દ્વારા કિચન ગાર્ડનમાં દેશી જાતિને પ્રાધાન્ય આપવા તથા ખેતીલક્ષી માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે. સ્વર્ગીય દિવાળીબેન ઉકાભાઈ પટેલ સાર્વજનિક ટ્રસ્ટ બારડોલીના ચીફ કોઓર્ડિનેટર અમરસિંહભાઈ માંડવી તેમણે વિતરણ કરેલા કિચન ગાર્ડન કીટનો ઉપૂરતો ઉપયોગ જ કરવા જણાવવામાં આવ્યું હતું. કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર જીજી ચૌહાણ દ્વારા કિચન ગાર્ડન થકી ખેડૂતોને આર્થિક વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હર્ષદભાઈ પ્રજાપતિ વૈજ્ઞાનિક બાગાય દ્વારા કિચન ગાર્ડનમાં વૈજ્ઞાનિક અભિગમ થકી સારું ઉત્પાદન મેળવવા માટે પણ વૈજ્ઞાનિકો સૂચના આપવામાં આવી છે. આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા બરડીપાડા ખૂબ અંદરના ગામની અંદર કિચન ગાર્ડનનો વ્યાપ વધે માટેનો ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં કિચન ગાર્ડનની કીટ દિવાળીબેન ઉકાભાઈ પટેલ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત થઈ. ખાસ આ કાર્યક્રમમાં આદિવાસી ખેડૂત મિત્રોએ ખૂબ રસપૂર્વક કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને સાંભળી અને માર્ગદર્શન લીધું. બાગાયતના વૈજ્ઞાનિકશ્રીએ ખૂબ સુંદર રીતે ખેડૂતોને સમજ આપી. અત્રે આદિવાસી એરિયાની અંદર કુપોષણના જે પ્રશ્નો છે અને પૂરા કુટુંબની રોગપ્રતિકારકતા વધારવા માટે કિચન ગાર્ડનનું જે મહત્ત્વ છે એની સમજ આપવાની સાથે ખેડૂત મિત્રોએ એનું શું કહેવાય નોલેજ પણ મેળવ્યું અને આગામી સમયમાં ખાલી ખરીફ ઋતુ નહીં, શિયાળો અને ઉનાળો એમ ત્રણેય ત્રણ ઋતુની અંદર કિચન ગાર્ડન કરવા માટે પણ ખેડૂત મિત્રો સંમત થયા. ખાસ કરીને ઘરના વડુલિયાની અંદર જે દેશી પદ્ધતિથી શાકભાજી અને અન્ય પાકો રોપે એની જગ્યાએ વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતે આનું રોપાણ કરાય એના માટેની સુંદર વાતો અને ચર્ચાઓ થઈ. મને આશા છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા આજે અભિયાન શરૂ થયું છે અને દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા જે એમને મદદ મળી છે એ આગામી સમયમાં ખાલી બરડીપાડા નહીં પણ આજુબાજુના વિસ્તારમાં પણ. આ કાર્યક્રમમાં કિચન ગાર્ડન કીટ વિતરણ, જલશક્તિ અભિયાન, કૃષિ પ્રદર્શન, ફિલ્મ શો, કૃષિલક્ષી સાહિત્ય વિતરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 75થી પણ વધુ લાભાર્થી ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખેતીલક્ષી સૂચનો તથા કિચન ગાર્ડન કીટનો યોગ્ય વપરાશ કરવા કટિબદ્ધ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જેબી ડોબરિયા વૈજ્ઞાનિક વિસ્તરણ શિક્ષણ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ ડૉક્ટર સાગરભાઈ પટેલ વૈજ્ઞાનિક પશુપાલન દ્વારા કરવામાં આવી હતી. માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડાંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવનાર કેવીકે વઘઈની સંપૂર્ણ ટીમને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નિશાંત મહાકાળ, G24 ન્યૂઝ, ડાંગ.